ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એની અંદર એક સંયોજન આપેલું છે, બે પાતળા લેન્સનું સંયોજન આપેલું છે, એનો પાવર મેળવવાનો છે. ન કે ત્યારે બાય ડિફોલ્ટ બહિર્ગોળ લેન્સ સમજવાનો, બરાબર. તમને સંયોજનની કેન્દ્ર લંબાઈ ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/f1 પ્લસ 1/f2. તો આને જ તમે p ઇક્વિવેલન્ટ કહી શકશો ને, કારણ કે એકના છેદમાં એ ફટલે જ શું થાય, પાવર થાય. અને તમને ખબર જ છે જાડા લેન્સનો પાવર કેવો હોય વધારે, પાતળા લેન્સનો પાવર કેવો હોય ઓછો, અંતર્ગોળનો પાવર કેવો હોય માઇનસ, બહિર્ગોળનો પાવર કેવો હોય પ્લસ, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી, વેરી ગુડ. તો અહીંયા તમને પહેલાની કેન્દ્ર લંબાઈ f1, બીજાની f2 આપી છે, તો ક્રોસ ગુણાકાર કરશો તો f1 પ્લસ f2 ના છેદમાં f1 f2 આવું આવશે. જો તમને f ઇક્વિવેલન્ટ પૂછ્યા હોય, ખાસ ધ્યાન રાખજો, પૂછ્યા નથી પણ પૂછેલા હોય તો, તો આનો આન્સર કઈક આવો આવત વિદ્યાર્થી મિત્રો, f1 f2 ના છેદમાં f1 પ્લસ f2, રાઈટ. પણ અત્યારે પાવર પૂછેલો છે તો જે 1/f ઇક્વિવેલન્ટ છે એ જ પાવર થશે, તો આનો આન્સર અત્યારે આવો આવશે. તો ઓપ્શન નંબર d ઇઝ ધ કરેક્ટ આન્સર.